ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર બીજ ગણિતીય પદાવલીઓ ચલો વિદ્યાર્થી મિત્રો બીજ ગણિતીય પદાવલીઓની અંદર આપણે આગળના વિડીયોની અંદર આ બધા વિશે સમજી ગયા છીએ ક્વેશ્ચન નંબર દસ સુધી સ્વાધ્યા પોમાં બરાબર તો સાથે હવે સ્વાધ્યાય પોની અંદર પ્રશ્ન નંબર અગિયારથી સમજીશું તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી સ્વાધ્યાય પો સાથે રાખજો અને આ વિડીયોમાંથી દાખલાની ગણતરી સાથે સાથે કરતા રહેજો દાખલા નંબર અગિયાર એમાં એમ કે છે કે જો એક્સ બરાબર માઇનસ બે હોય તો નીચેનામાંથી કિંમત શોધો એટલે કે આપણે એક્સ બરાબર કેટલા મૂકવાના છે એક્સના સ્થાન ઉપર માઇનસ બે મૂકવાના રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો પહેલો જ દાખલો ગણીએ જે પેજ નંબર એકત્રીસ ઉપર છે ત્રણ એક્સનો વર્ગ વત્તા પાંચ એક્સ બરાબર તેની અંદર એક્સના સ્થાન ઉપર આપણે બે મૂકવાના છે કેટલા માઇનસ બે મૂકવાના છે તો ત્રણ કંસમાં માઇનસ બેનો વર્ગ વત્તા પાંચ કંસમાં માઇનસ બે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે માઇનસમાં આપેલી સંખ્યાનો વર્ગ કરીએ ત્યારે હંમેશા યાદ રાખજો કે માઇનસ ગુણ્યા માઇનસ કિંમત થતી હોય તો તેમાં પ્લસ સંખ્યા થઈ જાય એટલે કે તમારો બેનો માઇનસ બેનો વર્ગ જવાબ આવશે ચાર માઇનસની નિશાની છે એ પ્લસ થઈ જશે બરાબર તો ત્રણ કૌંસમાં ચાર માઇનસ અહીંયા છે પાંચ દુ દસ દસ અને પ્લસ માઇનસ માઇનસ એટલા માટે અહિયાં માઇનસની નિશાની મૂકેલી છે એટલે માઇનસ દસ આવશે ચાર તરી બાર માઇનસ દસ એટલે બારમાંથી દસ જાય તો તમારો જવાબ વધશે બે ચલો વિદ્યાર્થી મિત્રો સમજાણો ને પેલો દાખલો એના આધારે હવે બીજો દાખલો આપણે ગણીશું બીજા દાખલાની અંદર છે એક્સ નો ગન માઇનસ ટુ એક્સ પ્લસ વન એક્સની અંદર આપણે માઇનસ બે ની કિંમત મૂકવાની છે તો માઇનસ બેનો ઘન માઇનસ બે કૌશમાં માઇનસ બે પ્લસ વન કિંમત મૂકતા આવડશે ને વિદ્યાર્થી મિત્રો તો ચલો એ રીતે તમારે સદેપોથીમાં કિંમત મૂકવાની છે હવે આ માઇનસ બે છે એનો ગુણાકાર ત્રણ વખત થશે કારણ કે એનો ઘન આપેલો છે એટલા માટે તો માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે કરશો તો તમને જવાબમાં મળશે આઠ પણ કેવા મળશે માઇનસ આઠ મળશે વિદ્યાર્થી મિત્રો માઇનસ બે કંશમાં માઇનસ બે પ્લસ વન હવે માઇનસ આઠ અને આ કૌશને આપણે અલગ કરીએ તો બે દુ ચાર તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ ચાર આવશે અહીંયા એક સ્ટેપ વધારાનું પણ આપણે લખી શકીએ છીએ પ્લસ વન માઇનસ આઠ અને ચાર પ્લસ વન નો સરવાળો થાય પાંચ એટલા માટે આન્સર થશે તો ત્રણ મોટાની નિશાની મૂકવાની હંમેશા વિદ્યાર્થી મિત્રો તો અહીંયા મોટા કોણ છે આઠ તો આઠની નિશાની શું આવશે માઇનસ ત્રણ ચલો એ જ રીતે આપણે ત્રીજા નંબરનો દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તો એક્સના સ્થાન ઉપર આપણે માઇનસ બેનો વર્ગ પ્લસ ત્રણ કૌશમાં માઇનસ બે પ્લસ વન આનું સાદું રૂપ આપશો તો તમને મળશે ચાર માઇનસ છ પ્લસ વન આનું સાદું રૂપ આપો તો ચારમાંથી છ જાય તો ચાલો છને એમના એમ રાખીએ પહેલાં પ્લસવાળાને કરીએ તો ચાર પ્લસ વન એટલે કે પાંચ અને માઇનસ છ હવે પ્લસ માઇનસ માઇનસ છે તો છમાંથી પાંચ જાય તો એક અને મોટાની નિશાની માઇનસ તો જવાબ મળશે માઇનસ વન ચોથા નંબરનો દાખલો તો ચોથા નંબરમાં આપણે ત્રણ કૌશમાં માઇનસ બેનો વર્ગ માઇનસ પાંચ કૌશમાં માઇનસ બે બેનો માઇનસ બેનો વર્ગ છે એટલે કે ચાર આવશે તો કિંમત મૂકીને કેવી રીતે આપણે દાખલા ગણી શકીએ તો ચાલો એ જ રીતે તમને હું પ્રશ્ન બાર ની અંદર જો એક્સ બરાબર એક અને વાય બરાબર માઇનસ એક હોય તો તેની નીચેનામાંથી કિંમત શોધો આપણે એક્સના સ્થાન ઉપર એક મૂકવાના છે અને વાયના સ્થાન ઉપર માઇનસ એક મૂકવાના છે પહેલા નંબરનો દાખલો જોશું એટલે તમને બધા દાખલા આવડી જશે પેલો દાખલો છે એક્સનો વર્ગ એક્સ વાય વત્તા વાયનો વર્ગ તો એક્સના સ્થાન ઉપર વન મૂકવાના છે તો એકનો વર્ગ પ્લસ એક કૌશમાં વાયની જગ્યાએ માઇનસ એક પ્લસ માઇનસ વનનો વર્ગ એકનો વર્ગ એક જ થાય એક ગુણ્યા એક એટલે કે એક જ થાય પણ પ્લસ માઇનસ માઇનસ એટલા માટે અહીંયા માઇનસ એક આવ્યા છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો નિશાનીમાં ભૂલ ન કરતા અને માઇનસ એક ગુણ્યા માઇનસ એક કરીએ તો પ્લસ એક થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ એક એક અને એક નો આપણે જોઈશું તો પેલા સરવાળાવાળાનું કરી નાખીએ તો પ્લસ પ્લસ તો પ્લસ થાય એટલે કે એક ને એક બે બે માંથી માઇનસ એક જાય તો એક બરાબર આ જ રીતે તમે આ બીજા દાખલાની અંદર કિંમત મૂકી અને શોધી શકો છો દાખલાની અંદર જુઓ એક્સના સ્થાન ઉપર એકની ઘન માઇનસ એ કૌશમાં એક માઇનસ કૌશમાં માઇનસ એક્સનો એકનો વઘન એકનો ગન એટલે એક જ થાય એક ગુણ્યા એક એટલે કે એક બરાબર અને માઇનસ એકનો ગન તો માઇનસ એકનો ગન થશે એક જ થશે માઇનસ એક થશે બરાબર એટલા માટે માઇનસ એક લખેલા છે એક પ્લસ એક અને માઇનસ માઇનસ પ્લસ એટલે કે વન તો ત્રણેયનો સરવાળો ત્રણ થશે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો દાખલો સમજીએ માઇનસ ટુ સોરી બે કંશમાં એકનો વર્ગ માઇનસ ત્રણ કૌશમાં એક પ્લસ કૌશમાં માઇનસ એકનો વર્ગ બે કંશમાં એક એકનો વર્ગ એક જ થાય એટલા માટે અહીંયા એક મૂક્યા છે માઇનસ ત્રણ કૌશમાં એક પ્લસ એક ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ જ થશે તો અહીંયા કિંમત મૂકી ત્રણ પ્લસ એકના એક એમના એમ તો પેલા પ્લસ વાળાનું કરીએ તો બે પ્લસ એક એટલે કે ત્રણ માઇનસ ત્રણ ત્રણ માંથી ત્રણ જાય તો જીરો આ રીતે તમે પ્રશ્ન બારના દાખલાને સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો સમજાય છે નહીં ચલો આ દાખલા હતા આપણા કિંમત મૂકીને ગણતરી કરવાના હવે આપણે સરવાળા વિશે સમજીશું તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા કિંમત આપી છે પાંચ પાંચેક્સ પ્લસ આઠ અને ત્રણ એક્સ પ્લસ બે આ બંને કિંમતનો સરવાળો શોધવાનો છે તો આપણે સરવાળાની જેમ ગોઠવીશું પાંચ પ્લસ આઠ અને ત્રણ એક્સ પ્લસ બે છેદમાં આઠ પ્લસ બે એટલે દસ તો અહીંયા દસ મૂક્યા પ્લસ 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 અને એક્સના સ્થાન ઉપર એક્સ અને પાંચ અને ત્રણ એટલે કે આઠ તો તમારો જવાબ મળશે આઠેક્સ પ્લસ દસ બીજા નંબરનો સમજીએ છ એક્સ માઇનસ ચાર અને ચાર એક્સ પ્લસ દસ એવી જ રીતે ગોઠવાનું અચળ પદની નીચે અચળ પદ અને એક્સ વાળા પદની નીચે એક્સ વાળું પદ પ્લસ માઇનસ તો આપણું થશે માઇનસ બરાબર પણ આવશે મોટાની નિશાની એટલે કે સાતમાંથી ચાર જાય તો ત્રણ પણ મોટાભાઈની નિશાની આવશે

આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે અચળ પદની નીચે હંમેશા અચળ પદ આવવું જોઈએ અહીંયા જોશો તો આડાવાળા ગોઠવેલા છે તો નવ એક્સ નો વર્ગ માઇનસ એક હવે આ બીજા પદને ગોઠવતા ધ્યાન રાખજો પાંચ પ્લસ અને માઇનસ ચાર એક્સનો વર્ગ આગળ આવી જશે બરાબર આપણે ગોઠવણી કરવાની રહેશે સરવાળો કરીએ તો પ્લસ માઇનસ માઇનસ થશે તો પાંચમાંથી એક જાય તો ચાર મોટાભાઈની નિશાની આવશે પ્લસ એક્સનો વર્ગ એમના એમ પ્લસ માઇનસ માઇનસ તો નવમાંથી ચાર જાય તો પાંચ અને મોટાની નિશાની પ્લસ છે એટલે કે પાંચ એક્સનો વર્ગ પ્લસ ચાર તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા સમજી શકો છો આ રીતે